ધોરણ પાંચ વિષય વિજ્ઞાન પ્રકરણ સાત આઈ લવ ગુજરાત. તો આઈ લવ એટલે કે હું ગુજરાતને પ્રેમ કરું છું, મને ગુજરાત બહુ ગમે છે. તો ગુજરાતમાં કઈ કઈ એવી સારી વસ્તુઓ છે કે આપણું ગુજરાત બહુ સરસ છે તેવું જોઈએ તો આપણે ત્યાં છે ને ગીરનું જંગલ છે, ત્યાં સિંહ રહે છે. એના સિવાય સમુદ્ર છે, પછી પક્ષીઓ આવે છે નળ સરોવર દર વર્ષે, બહારના દેશોમાંથી પક્ષીઓ આવે છે. તો આ બધી વસ્તુઓ ગુજરાતની બહુ સરસ છે. તો જે જે સારી વસ્તુઓ છે ને એ બધી આમાં આપેલી છે. તો પહેલાં આપ્યું છે આ જે છે ને એ પક્ષી છે સુરખાબ છે. તો આ સુરખાબ છે દર વર્ષે ગુજરાતમાં આવે છે. એટલે આ પક્ષીઓ કેવા હોય કે જે એ લોકો ગુજરાત બહારથી આવતા હોય, એટલે કે એ જગ્યાએ જ્યાં ગરમી પડે ને એટલે આપણે અહીંયા આવી જાય શિયાળામાં આવે. જેમ કે નળ સરોવરમાં શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે છે અને પછી શિયાળો પૂરો થાય એટલે એ જતા રહે પાછા, તો એ પ્રવાસી પક્ષીઓ કહેવાય. તો આ સુરખાબ છે તે ફરવા આવે છે ગુજરાત, તો આખું ગુજરાત જોવે છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે એટલે બહારથી આવે છે. સુરખાબ પરદેશથી આવતું પક્ષી છે. પરદેશ એટલે કે આપણો ભારત દેશ છે, તો ભારતના બહારના દેશથી આવે છે અને પછી પાછું જતું રહે, પછી પાછું દર વર્ષે આવે. સુરખાબની સાથે બીજા પક્ષીઓ પણ આવે છે. તો નળ સરોવર જઈએ તો ત્યાં બહુ બધા પક્ષીઓ જોવા મળે શિયાળામાં, જે વિદેશી પક્ષીઓ હોય. પરદેશથી આવતા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવાય છે. તો યાયાવર પક્ષીઓ એનું નામ છે. હવે ગુજરાત છે, તો ગુજરાત છે ને તેમાં આવ્યું પહેલું ચિંકારા. તો આ છે ચિંકારા, એક હરણ જેવું જ હોય છે. તો એ છે કચ્છના રણમાં રહે છે. તો કચ્છનું રણ છે ને, તો ગુજરાત છે ને તેમાં સમુદ્ર કિનારો છે ને ત્યાં નજીક આવેલું છે. આ ચિત્રમાં હું તમને બતાવું, આ છે કચ્છ, આખું ગુજરાત છે આપણું, ગુજરાતનો નકશો છે. આ અમદાવાદ છે, આ છે કચ્છ જિલ્લો. તો અહીંયા છે ને કચ્છનું નાનું રણ આવેલું છે. તો સમુદ્રનું પાણી છે ને એમાંથી ત્યાં મીઠું પકવાય છે. આ બધા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે. તો એનું પણ થોડું થોડું આપણે આ પ્રકરણમાં આવશે. તો ત્યાં છે મીઠું વધારે પાકે છે. આપણા આખા દેશના મીઠાના ઉત્પાદનના અડધાથી વધુ મીઠું કચ્છનું નાનું રણ પકવે છે. એટલે ક્યાં સમુદ્રનું ખારું પાણી હોય એ સુકાય તડકામાં અને મીઠું બને, અને આપણે જે ખાવામાં વાપરીએ છીએ બધું મીઠું ત્યાંથી જ આવે છે. કચ્છના અખાતમાં આવેલું કંડલા બંદર દેશના બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે. તો કંડલા બંદર છે એટલે કે એ સમુદ્ર કિનારે છે, ત્યાં શું હોય કે બધો જે માલ સામાન હોય ને આપણા દેશમાંથી બીજા દેશમાં જાય ને બીજા દેશમાંથી આપણા ત્યાંથી આવે, શિપમાંથી આવે. કારણ કે સમુદ્ર કિનારામાં સમુદ્ર પર જે સફર થાય એ બધી જહાજથી થાય. તો જહાજ છે બધો સામાન જ્યાં લાવે અને લઈ જાય એને કહેવાય બંદર, અને કંડલા બંદર છે જે સૌથી મોટું છે દેશનું. અહીંથી દેશ વિદેશમાં વ્યાપાર થાય છે એટલે ધંધો થાય છે, લોકો વસ્તુ વેચે અને પૈસા કમાય. તો હવે છે ને સુરખાબ છે જે પક્ષી, અને બીજું બધું બહુ જોવું છે. એને છે ને જે સમુદ્ર કિનારો છે ને ત્યાં લઈ જાય છે. તો સુરખાબભાઈ હવે પહોંચ્યા કચ્છના અખાતમાં આવેલા જામનગર જિલ્લાના પિરોટન ટાપુ પર. તો ટાપુ કેવો હોય, ટાપુ છે ને સમુદ્રમાં વચ્ચે એક પહાડ જેવું હોય નાનો, તો ત્યાં જાય છે. તો ત્યાં શું છે, આખું સમુદ્ર છે આજુબાજુમાં. તો ત્યાં જોવો છો તો આવી રીતે માછલી છે, કૂદકા મારે છે, ત્યાં ડોલ્ફિન છે. ડોલ્ફિન કહે છે કે પાણીમાંથી ઉછળી શકે ને પાછી પાણીમાં જતી રહે. તો ડોલ્ફિન આમ એ જોવે છે બરાબર. તો ડોલ્ફિન છે એ પાણીમાં રહે. સુરખાબ કહે છે અમે ઠંડા પ્રદેશના પક્ષી, એટલે ઠંડા પ્રદેશમાં રહે. હવે એ જ્યાં રહેતા હોય વિદેશમાં ત્યાં ગરમી પડે એટલે અહીંયા આપણે ત્યાં આવે, અને આપણા ત્યાં એ વખતે શિયાળો ચાલતો હોય. શિયાળામાં અમે ગુજરાતમાં આવીએ તો શિયાળામાં જ નળ સરોવર છે ત્યાં બધા પક્ષીઓ જોવા મળે, વિદેશી પક્ષીઓ. બાકી આપણા જે અહીંયાના પક્ષીઓ છે એ તો હોય જ છે આખું વરસ. કચ્છનું અબડાસા એટલે મોટું સુરખાબ નગર. તો કચ્છનું જે અબડાસા છે ત્યાં છે ને ખડકો છે, પરવાળાના ખડક છે.
હવે આ જે પાણીમાં છે ને, તો સ્ટાર ફિશ, સ્ટાર એટલે કે સ્ટાર જેવો આકાર હોય, સ્ટાર તારો જેવો હોય એનો જેવો આકાર હોય, સ્ટાર ફિશ એવો આકારની માછલી હોય તે સ્ટાર ફિશ. પછી જેલી ફિશ અને ડોલ્ફિન માછલી, જળ કુકડી, કરચલા એટલે કે કાચબો, અને ઓક્ટોપસ. ઓક્ટોપસ એટલે કે એને પગો હોય છે, એક આ રીતનું એક જીવ હોય છે જેમાં એને 8 પગ હોય છે, અને પાણીમાં રહે ઓક્ટોપસ, એટલે સમુદ્રમાં જ રહેની છે. તો આ બધા છે એ જીવો એ સમુદ્રમાં રહેતા હોય છે, તો આ બધાને જળચર પ્રાણીઓ કહેવાય. એના પછી છે સિંહ. તો સિંહ છે ને ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. એ જંગલોને છે ને એને એક અભયારણ્ય કરી દીધું છે. હવે ગીરનું જંગલ છે ને એને અભયારણ્ય કહે છે. તો ગીરનું જંગલ આખા એશિયાનું સિંહો માટેનું એકમાત્ર અભયારણ્ય છે, એટલે એ ખાલી સિંહ માટે જ છે, બરાબર છે. હવે જંગલમાં છે તો સિંહ છે એ બધા બકરી હોય કે એને મારીને ખાય, તો સિંહ છે એ રાજા છે જંગલનો. તો અભયારણ્ય એટલે શું? તો પ્રાણી પક્ષી નિર્ભય બની મુક્ત રીતે હરીફરી શકે, તેઓનું રક્ષણ અને સંવર્ધન થઈ શકે એ માટેના આરક્ષિત પ્રદેશને અભયારણ્ય કહેવાય છે. એટલે કે કેવું હોય, ત્યાં માણસો રહી ના શકે, માણસો ત્યાં ફરવા જઈ શકે, જોઈને બહાર નીકળી શકે, પણ ત્યાં પોતાનું ઘર બનાવી શકે નહીં, દુકાન ના બનાવી શકે, ધંધો ના કરી શકે. એ રીતે આખું જંગલ છે એને રક્ષણ આપી દીધું અને પ્રાણીઓ મુક્ત રીતે રહી શકે ત્યાં, તો એવા પ્રદેશને અભયારણ્ય કહેવાય છે. તો ગીરનું જંગલ છે એને સરકારે અભયારણ્ય કહી દીધું, ગીરનું અભયારણ્ય, એટલે ત્યાં પ્રાણી પક્ષી જે છે જંગલમાં એ બધા રહી શકે. એના પછી છે ગિરનાર. તો ગિરનાર છે એ મોટા પર્વતો છે. ગુજરાતમાં બીજા પણ પર્વતો છે, જેમ કે અંબાજીમાં પર્વત છે, પંચમહાલમાં વિંધ્યાચળ પર્વતની હારમાળામાં પાવાગઢ. તો પાવાગઢનું મંદિર છે એ પંચમહાલમાં આવેલું છે અને વિંધ્યાચળ પર્વતની હારમાળામાં છે. હારમાળા એટલે કે એક પર્વત એની પછી બીજી પર્વત, આ બધી હારમાળા કહેવાય. બનાસકાંઠામાં અરવલ્લીની પર્વતમાળામાં આરાસુર. તો આરાસુરનું મંદિર છે એ અરવલ્લીની પર્વતમાળા, તો એ જ બીજી પર્વતમાળા છે. આ રીતે એક પછી એક પર્વતો. ડાંગ જિલ્લામાં સાપુતારા પર્વતમાળામાં સાપુતારા. તો સાપુતારા છે ત્યાં લોકો હવા ખાવા જાય છે, કારણ કે જમીનથી ખૂબ ઊંચે હોય તો ત્યાં હવા વધારે આવે, પવન વધુ હોય, તો હવા ખાવાનું સ્થળ છે ડાંગ જિલ્લામાં સાપુતારા. ભાવનગરમાં શેત્રુંજો. તો જૈનોનું મંદિર છે જે એ ત્યાં આવેલું છે શેત્રુંજય પર્વતમાં, તો ભાવનગરમાં આવેલું છે. આ સિવાય ગુજરાતમાં નાના મોટા પર્વતો છે, તો ઈડર છે ત્યાં પણ એક પર્વત છે નાનો. તો આ બધા પર્વતો ગુજરાતમાં આવેલા છે. ગુજરાતના લાંબા દરિયા કિનારે વેરાવળમાં મત્સ્યોદ્યોગનું મોટું કેન્દ્ર છે. મત્સ્યોદ્યોગ એટલે કે ત્યાં માછલી પકડવામાં આવે, સમુદ્રમાંથી માછલીને પકડે અને પછી એને ખાવામાં આવે, વેચવામાં આવે અને લોકો એને ખાય. તો વેરાવળ છે ત્યાં દરિયા કિનારો, લાંબો દરિયા કિનારો છે, તો ત્યાં બહુ બધું પાણી છે અને પાણીમાં માછલીઓ છે, તો ત્યાં એ મત્સ્યોદ્યોગ થાય છે. ભાવનગર જિલ્લામાં અલંગ બંદરે જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ છે. આ જે જહાજ હોય મોટા મોટા, એ અમુક વર્ષો થાય ને પછી કટાઈ જાય, ખવાઈ જાય, પછી એમાં છે ને માલ સામાન ના લઈ જવામાં આવે, કારણ કે ગમે ત્યાં તૂટી જાય તો બધું ડૂબી જાય સમુદ્રમાં, જહાજ તો બહુ મોટું નુકસાન થાય, એટલે એ જહાજને છે ને તોડી પાડવામાં આવે. અમુક વર્ષો થાય એટલે 15 કે 20 વર્ષ હોય ત્યાં સુધી વાપરે અને પછી એને તોડી નાખે અને પછી નવું જહાજ બનાવીને. તો ત્યાં છે ભાવનગર જિલ્લામાં અલંગ બંદરે ત્યાં જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ છે. ડાંગના જંગલમાં વાંસ, સાદડ, હળદરવો, સીસમ અને ટીમરૂના વૃક્ષો થાય છે. તો ડાંગ જિલ્લો છે ત્યાં જંગલો છે, ત્યાં આ બધા વૃક્ષો થાય છે. સાગનું ઇમારતી લાકડું પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે. તો અહીંયા છે સાગનું, સાગનું લાકડું મોંઘું હોય. આખો ડાંગ જિલ્લો મોટા ભાગે જંગલ વિસ્તાર છે. તો ગુજરાતમાં જે ડાંગ જિલ્લો છે એમાં જંગલ બહુ જ છે. અહીં તો વઘઈનું સુંદર બોટનિકલ ગાર્ડન અને ગીરાધોધ પણ છે. તો એક ગાર્ડન એટલે કે એક બગીચો છે મોટો, તો બોટનિકલ ગાર્ડન છે. ડાંગનું સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગીરી મથક છે, એટલે પર્વત પર આવેલું જે મથક છે એ છે. એના પછી છે નદીઓનું છે. તો નર્મદા સૌથી મોટી નદી છે. તો ગુજરાતમાં નર્મદા નદી છે
એ સૌથી મોટી છે. ગુજરાતમાં સાબરમતી, તાપી અને મહીસાગર પણ મોટી નદીઓ છે. સાબરમતી છે અમદાવાદમાંથી પસાર થાય છે. નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ છે. હવે બંધ શું છે? તો ધારો કે આ રીતે નદીમાંથી પાણી જતું હોય ને, તો ત્યાં એક જગ્યાએ આખી દિવાલ બનાવી દે, મોટી દે, ઊંચી છે, એટલે પાણી છે ને ત્યાં બધું ભરાઈ જાય, રોકાઈ જાય, અને પાણી સમુદ્રમાં આગળ જાય નહીં, અને જરૂર પડે તો થોડું થોડું છોડે. એટલે એ પાણી છે પછી શું પીવામાં વપરાય, ખેતીમાં વપરાય. તો આ છે, આને કહેવાય બંધ બાંધ્યો કહેવાય. આ સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. એટલે આ જે બધું પાણી નદીનું રોકાઈ ગયું ને, એ બધું પછી પાઇપ દ્વારા, કેનાલ દ્વારા બધે પહોંચાડવામાં આવે. સિંચાઈ એટલે કે ખેતરોમાં પાણી વાપરવા માટેની યોજના, એને સિંચાઈ કહેવાય. છેક કચ્છ સુધી નર્મદાનું પાણી જાય છે. તો નર્મદા છે ને છેક નીચે છે, અને એનું પાણી છે ને છેક દૂર દૂર સુધી જાય છે. આ બંને કારણે વીજળી પણ પેદા થાય છે. આ બંને કારણે શું થાય? પાણી ભરાય, એટલે પાણી ઊંચું ભરાય. હવે પાણીને પછી થોડુંક છોડવામાં આવે, અને પછી છે ને ટર્બાઈન હોય એ આખું ફરે ગોર ગોર, એટલે પછી એ વીજળી પેદા કરે. તો આ જે પાણીમાં જે શક્તિ છે, ઊંચાઈ પર આવેલું પાણી જોઈએ આપણે વાગે બરાબર, તો એમાં જે શક્તિ છે, તો એ જ રીતે એમાંથી વીજળી પણ પેદા થાય, અને આપણા ઘરે જે લાઇટ પંખા થાય છે તો એ વીજળીથી પણ થાય છે. બંધ અને પુલ બંને નદી પર બાંધવામાં આવે છે. બંનેમાં શું તફાવત છે? તો બંધ છે ને પાણી રોકવા બાંધવામાં આવે છે, અને પુલ છે ને એની ઉપરથી પસાર થવા માટે બાંધવા. જેમ કે નદી ઉપર પુલ હોય, આપણે અમદાવાદમાં ગાંધી બ્રિજ છે, તે બધા પુલ છે. તે શેના માટે છે? કે નદી હોય, નીચેથી જતી હોય, તેની ઉપર પુલ બાંધી દે, એટલે માણસો એક જગ્યાએથી નદીની એક બાજુથી બીજી બાજુ જઈ શકે. અને બંધ છે ને એ નદીના રસ્તામાં જ બાંધવામાં આવે, અને પાણીને રોકી રાખવામાં આવે, જેથી એ પાણી વાપરી શકાય. પછી નર્મદા નદીથી જોઈ પછી એની આણંદની અમૂલ ડેરી, બહુ મોટી ડેરી છે. પછી મહીસાગરનો કડાણા ડેમ. તો મહીસાગરમાં પણ ડેમ, ડેમ એટલે કે અંગ્રેજીમાં બંધનું અંગ્રેજી ડેમ થાય. ગુજરાતના પાટનગર ગાંધીનગર પહોંચે. તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. તો ગાંધીનગર ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર છે. તો ગાંધીનગરમાં પુષ્કળ વૃક્ષો છે, લોકો ઓછા રહે છે ત્યાં, કારણ કે ત્યાં છે વિધાનસભા છે, ત્યાં જ છે. એટલે ઇન્દ્રોડા પાર્ક અને મહાત્મા મંદિર પણ ગયા. તો ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક છે, તો જ્યાં પશુ પક્ષીઓને રહે છે, અને મહાત્મા મંદિર, તો ગાંધીજી માટે એક મોટું મંદિર બનાવ્યું છે. ત્યાંથી સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદ ગયા. તો અમદાવાદ છે સાબરમતી નદીના કિનારે વસેલું છે, ત્યાં ગાંધી આશ્રમ છે. તો ગાંધી આશ્રમ છે તો ત્યાં ગાંધીજી રહેતા હતા બરાબર. તો ગાંધીજીનું એ રહેવાનું સ્થળ હતું એક અંતે. અત્યારે પણ ગાંધી આશ્રમ છે, ત્યાં લોકો બધા જોવા જાય છે. ત્યાં ગાંધીજીની જૂની વસ્તુઓ હતી એ પણ બધી મૂકેલી. કાંકરિયા તળાવ પણ ખૂબ જ સુંદર લાગે છે. તો કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે. તો આખું થઈ ગયું. સુરખાબે જોયેલા જિલ્લામાં પીળો રંગ પૂરો. તો સુરખાબે કચ્છનો જિલ્લો જોયો, એમાં નાનું રણ જોયું, પછી એણે અમદાવાદ જોયું, કાંકરિયા જોયું, પછી ગાંધીનગરમાં જોયું એને ઇન્દ્રોડા પાર્ક, પછી એણે ડાંગ જિલ્લા તેના જંગલોને એ જોયું, પછી અરવલ્લીની પર્વતમાળા, પછી મહીસાગર, બનાસકાંઠામાં જે હતી પર્વતમાળા, તો આ બધું એણે જોયું. પછી ભાવનગર છે ત્યાં ઓલું અલંગ હતું બંદર, એ જોયું. તો આ બધી વસ્તુ એણે જોઈ, તો આ બધો રંગ પૂરો આપણો ગુજરાતનો નકશો છે.